મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ તો સરહદ પર પાકિસ્તાન અને ચીનની અવરચંડાઈ ફરી એકવાર સામે આવી છે. ચીનની ભારતીય સીમામાં ઘૂસણખોરી કરતા લદાખ સરહદે આ સમગ્ર ઘટના સામે આવી છે. લદાખ સરહદે ચીનની સૈનિકોની ઘૂસણખોરી સામે આવી છે. તો ચીની સૈનિકો 6 કિલોમીટર અંદર ઘૂસી આવ્યા છે. ચીનની અવરચંડાઈ ફરી એકવાર સરહદ પર સામે આવી છે. ચીની સૈનિકો 6 કિલોમીટર સુધી અંદર ઘૂસી આવ્યા છે. આ મામલે હવે તપાસ કરવામાં આવી રહી છે. ચીની સૈનિકોની અવરચંડાઈ ફરી એકવાર સામે આવી છે. તો સરહદ પર પાકિસ્તાન અને ચીનની અવરચંડાઈ સામે આવી. ચીની સૈનિકો ભારતમાં બોર્ડર સુધી અંદર ઘૂસી આવ્યા છે. 6 કિલોમીટર સુધી અંદર ઘૂસી આવ્યા. દેશમાં 10 વર્ષમાં 27 કરોડ લોકોની ગરીબી દૂર થઈ અને આવું અમે નહીં કહી રહ્યા, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર 2006 થી 2016 આંકડાઓના આધારે સંયુક્ત રાષ્ટ્રએ આ રિપોર્ટ જાહેર કર્યો છે, જે પ્રમાણે ગરીબીના ગ્લોબલ ઇન્ડેક્સમાં ભારત સૌથી ઝડપથી નીચે આવી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રે જાહેર કર્યો છે એક રિપોર્ટ, જેના પ્રમાણે ભારતમાં છેલ્લા 10 વર્ષમાં ગરીબી થઈ છે દૂર. તો આ રિપોર્ટ મુજબ ગરીબીના ગ્લોબલ ઇન્ડેક્સમાં ભારત સૌથી ઝડપથી નીચે આવ્યું છે. દેશમાં સંપત્તિઓ, ખાવાનું, રાંધવાનું ઇંધણ, સ્વચ્છતા અને પોષણ જેવા ક્ષેત્રમાં ખૂબ જ સુધારો થયો છે. આ ક્ષેત્ર ગરીબીના ઇન્ડેક્સને માપવાના માપદંડમાં સામેલ છે. દેશમાં 10 વર્ષમાં 27 કરોડ લોકોની ગરીબી દૂર થઈ અને આ મામલામાં ભારત 101 દેશોમાં સૌથી ઝડપી છે. 2006 થી 2016 આંકડાઓના આધારે સંયુક્ત રાષ્ટ્ર રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે 2005-2006માં દેશમાં 64 કરોડ એટલે કે 55.1% લોકો ગરીબ હતા. 2015-16માં આ સંખ્યા ઘટીને 36.9 કરોડ થઈ છે. ભારતની એમપીઆઈ વેલ્યુ 2005-2006ના 0.283 થી ઘટીને 2015-16માં 0.123 રહી છે. એમપીઆઈમાં કુલ 10 માપદંડ સામેલ છે. 2005-06માં પોષણની અછત 44.3% હતી, જે ઘટીને 2015-16માં 21.2% થઈ. શિશુ મૃત્યુ દર, જે 2005-06માં 4.5% હતો, તે 2015-16માં ઘટીને 2.2% થયો છે. ખાવાનું બનાવવાના ઇંધણનો અભાવ 52.9% હતો, જે હવે 26.2% છે. સ્વચ્છતાનો અભાવ, જે 50.4% હતો, તે હવે 24.6% નોંધાયો. પીવાના પાણીનો અભાવ, જે 2005-06માં 16.6% હતો, તે ઘટીને 6.2% નોંધાયો. વીજળીનો અભાવ 29.1% હતો, જે ઘટીને 8.6% નોંધાયો છે. ઘરનો અભાવ 44.9% હતો, જે 2015-16માં 23.6% દર્શાવી રહ્યો છે. સંપત્તિઓનો અભાવ 37.6% હતો, જે ઘટીને 9.5% પહોંચ્યો. આ સિવાય સ્કૂલમાં જવાના વર્ષ અને સ્કૂલમાં હાજરીનો દર પણ ઇન્ડેક્સમાં સામેલ છે. રિપોર્ટમાં વિશ્વના 101 દેશોના સ્ટડીને સામેલ કરવામાં આવ્યો છે. તેમાં 31થી ઓછી ઉંમરવાળા, 68 મધ્યમ ઉંમરવાળા અને 2 ઉચ્ચ આવકવાળા દેશ સામેલ છે. રિપોર્ટ મુજબ વિશ્વભરમાં 1.3 અબજ લોકો વિવિધ રીતે ગરીબ છે. હાલ તો આ રિપોર્ટ દેશ માટે એક સારા સમાચાર જરૂરથી લઈને આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18, ગુજરાતી.